રાજ્યભરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે કેટલાય સેવાભાવી લોકો દ્વારા આફતના આ સમયમાં લોકોને મદદ પણ કરવામાં આવી રહી છે અને લોકો ખુલ્લા દિલથી મહામારીના આ સમયમાં પોતપોતાનું યોગદાન પણ આપી રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી છે જામનગર શહેરથી, જ્યાં આગળ હોસ્પિટલમાં કોવિડ પેશન્ટ માટે જગ્યા ન હોવાના કારણે સેવાભાવી વ્યક્તિ દ્વારા 50 બેડનું કોવિડ કેર સેન્ટર ખોલવામાં આવ્યું હતું, પરંતુ આ કોવિડ કેર સેન્ટરમાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા નહોતી થઈ રહી અને આ વાત જામનગરના સેવાભાવી ભરતભાઈ કંસાગરાને ખબર પડી ત્યારે તેઓએ પોતાની મોંઘી દાઢ રેન્જ રોવર કાર એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરવા માટે કોવિડ સેન્ટરને દાન કરી છે. તેઓનું કહેવું છે કે આફતના આ સમયમાં માનવતાને ધ્યાનમાં રાખીને તેઓએ આ કામકાજ કર્યું છે અને આનાથી મોટી સેવા કોઈ પણ બીજી ન હોઈ શકે. જે ક્રિટિકલ પોઝિશનમાં હોય એને જીજીમાં અથવા બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે અમારા પાસે કોઈ એમ્બ્યુલન્સ નથી. એક રમેશભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિ જે બિચારાને ખબર પડી અને સેવાના ભાવે એની રેન્જ રોવર ગાડી, જે બહુ કિંમતી ગાડી છે, રેન્જ રોવર ગાડી અમારા કોવિડ સેન્ટર જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી બિચારા એની રેન્જ રોવર ગાડી અમારા કોવિડ સેન્ટરને અર્પણ કરી દીધી છે અને રેન્જ રોવર ગાડીને અમે અત્યારે એમ્બ્યુલન્સ તરીકે બનાવી અને એમ્બ્યુલન્સ તરીકે અમે એનો ઉપયોગ કરી છે. એક મોટી રાહત અમને આ મુન્નાભાઈ પ્રજાપતિ જે બિચારા અમને દાન કરી, અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ. મારું નામ છે ભરતભાઈ, હું રહું છું ગોમતીપુરમાં અને 50 બેડનું કોવિડ સેન્ટર બનાવ્યું છે. એમાં એમ્બ્યુલન્સ હતી નહીં, એમાં અમે એમ્બ્યુલન્સ તરીકે મારી ગાડી આપી છે, લેન્ડ રોવર ડિસ્કવરી, અને બધાને સારવાર માટે આપી છે. જ્યાં સુધી સેન્ટર ચાલુ રહેશે ત્યાં સુધી મેં વાપરવા આપી છે ગાડી. 50 બેડનું કોવિડ કેર સેન્ટર ખોલનાર અલ્તાફભાઈ ખાખીએ જણાવ્યું કે ભરતભાઈ દ્વારા પોતાની રેન્જ રોવર કારને એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરવા માટે આપી છે તે ખૂબ જ ખુશીની વાત છે અને જેના કારણે કેટલાય દર્દીઓના જીવ બચાવવામાં મદદ મળશે. જામનગરથી ગુજરાત તક માટે દર્શન ઠક્કરનો અહેવાલ.